हेलो फ्रेंड्स, गुड मॉर्निंग। आज आपणे स्टैंडर्ड 5 सब्जेक्ट इंग्लिश ग्रामर में अभ्यास करीशु। ग्रामर में जो मित्रों अहीं कने धीस अने दोस बराबर। धीस एटले के आपणे जे THIS धीस एटले के एक वचन छे एनू आ धीस छे, ए बहुवचननुं रूप छे बराबर। अने धेट जे एक वचन छे एनू दोस छे, ए बहुवचन छे बराबर मित्रों। तो हवे धीस अने दोस, हवे धीस इज बराबर, अने अहीं कने थशे धीस आर एटले बहुवचन, पछी धेट इज, तो अहीं कने थशे धोज आर। तो आ रीते मित्रों याद रखवानो, आ धीस एटले एक वचन, एक वस्तु अने नजीकनी वस्तु, ने आ धीस एटले नजीकनी वस्तु पण बे अथवा तो बे थी वधु वस्तु। धेट इज, धेट एटले दूरनी पण एक ज वस्तु, ने अहीं धोज એટલે દૂરની પણ બે અથવા તો બેથી વધુ વસ્તુ બરાબર। હવે બંને બહુવચનમાં નજીકની અને દૂરની વ્યક્તિઓ કે વસ્તુઓ દર્શાવે છે। બંને સાથે ટુ બી ક્રિયાપદનું બહુવચન રૂપ આર આવે છે, ક્લિયર। એટલે અહીંયા કને કર્યું ને ધીઝ આર અને ધોઝ આર બરાબર। એક્ઝામ્પલ જો, ધીઝ ઇઝ અ બુક, આ પુસ્તક છે, તો આ ધીઝ વપરાણો, ધીઝ ઇઝ એટલે એક વચન બરાબર। હવે ધીઝ આર બુક્સ, તો આ પુસ્તકો છે। હવે ધીસ અને ધીઝ બરાબર બે વસ્તુ અલગ છે। હવે ધેટ ઇઝ અ બોય, પેલો છોકરો છે, એક વચન થયું બરાબર ને। હવે ધોઝ આર બોયઝ એટલે કે પેલા છોકરાઓ છે, એ બહુવચન। હવે એના જો આપણે બહુવચનના પ્રશ્નોને એ જોઈ, આટલું ક્લિયર। હવે એક વચન અને બહુવચનમાં પ્રશ્ન વાક્યો અને યસ નોમાં ઉત્તર લખો। હવે પ્રશ્ન વાક્ય કરવું હોય, આ વિધાન વાક્ય છે, ધીસ ઇઝ અ પેન બરાબર। હવે એને પ્રશ્નમાં પહેરવું છે, તો ઇઝને આપણે પહેલાં લઈ લઈશું અને ધીસને પછી લઈ જઈશું બરાબર। તો હવે જો, ઇઝ આઈ કેવો છે, અહીંયા કને સ્મોલ લેટર છે, તો આપણે પહેલાં લઈ આવશું એટલે ઈ કેપિટલ લેટર થઈ જશે। અને ટી અહીંયા કને કેવો છે, કેપિટલ છે, તો અહીંયા કને લઈ આવશું એટલે સ્મોલ લેટર થઈ જશે બરાબર। તો પ્રશ્ન શું બનશે, ઇઝ ધીઝ અ પેન, અને ક્વેશ્ચન માર્ક કરી છીએ આપણે, પ્રશ્ન બનાવી છીએ એટલે ક્વેશ્ચન માર્ક કરવો કમ્પલસરી છે। હવે જુઓ, હવે એનો જવાબ યસ અને નો નો કઈ રીતે આપશો, તો યસ પછી ઇટ ઇઝ પેન છે, પેન છે એટલે ઇટ, યસ ઇટ ઇઝ, અથવા નો ઇટ ઇઝ નોટ, ઇઝ નોટ છે એનું શોર્ટ ફોર્મ થશે ઇઝન, ટૂંકું રૂપ બરાબર। હવે ધીઝ આર બુક્સ, તો આપણે એને શું કરશું, પ્રશ્નમાં ઉલટાવી દેશું, આર ધીઝ બુક્સ ક્વેશ્ચન માર્ક, યસ। હવે જ્યારે બહુવચન આપણે વાપરી છીએ મિત્રો, બહુવચનમાં મીન્સ કે ધીઝ અને ધોઝ વાપરી છીએ, ત્યારે એનો જવાબમાં હંમેશા ધે આવશે બરાબર। આ એક ટોપિક યાદ રાખજો, યસ ધે આર, નો ધે આર નોટ, આર નોટ નો શોર્ટ ફોર્મ ટૂંકું રૂપ થશે આરન્ટ। હવે ધેટ ઇઝ અ નર્સ, તો શું થશે, ઇઝ ધેટ અ નર્સ, તો યસ સી ઇઝ, હવે નર્સ એટલે કે છોકરી છે, તો સી, તો યસ સી ઇઝ, નો સી ઇઝ નોટ, અથવા તો ઇઝન્ટ એનું ટૂંકું રૂપ। હવે એવી રીતે ધોઝ આર, ધોઝ આર ટોમેટોઝ બરાબર। હવે બહુવચન છે, બહુવચન હોય તો હું કીધું હતું ને કે અહીંયા કને ધે વપરાય, તો આર ધોઝ ટોમેટોઝ, યસ ધે આર, નો ધે આર નોટ બરાબર। તો આ રીતે આપણે વિધાન વાક્યમાંથી પ્રશ્ન વાક્ય અને એના જવાબ યસ ને નો જોયા। હવે જો અહીંયા એક્ટિવિટી છે, ચિત્રો જુઓ અને વાક્યોને બહુવચનમાં ફેરવીને લખો। હવે અહીંયા કને અમુક નિયમો તમને યાદ રાખવા પડશે મિત્રો, જો જ્યાં કને સ્પેલિંગના છેલ્લે લાસ્ટમાં એસ ડબલ એસ એસ એચ સી એચ એક્સ યા તો ઓ આવતું હોય, ત્યારે આપણે ઈએસ કરી અને બહુવચન કરશું, પછી સ્પેલિંગના અંતે એફ અથવા તો એફ ઈ આવતું હોય ત્યારે એને કાઢી નાખશું અને VES લગાડીશું, અને વ્યંજન પ્લસ વાય આવતો હોય તો વાયને કાઢી અને IES પ્રત્યય લગાડશું, અને જો સ્વર પ્લસ વાય હોય તો ખાલી એસ લગાડશું। તો આટલા નિયમો આપણે યાદ રાખવાના છે. હવે જો અહીં એક્ઝામ્પલ આપ્યું છે, ધીસ ઇઝ અ નાઇફ, હવે નાઇફ KNIFE સ્પેલિંગના અંતે FE છે બરાબર, એફ ઈ આવ્યું તો એફ ઈ ને આપણે કાઢી નાખશું અને VES બરાબર નાઇફ્સ લગાડશું, ધીસનું થશે ધીઝ
ઇઝનું થશે આર અને નાઇફનું થશે નાઇવ્સ. બરાબર, બહુવચન. એટલે આ નજીક છે તો ધીસ ઇઝ અ ગ્લાસ, એક છે એટલે ધીસ ઇઝ અ ગ્લાસ. તો બે હોય તો બહુવચન ધીસનું શું થઈ જશે? આપણે અહીંયા કને જોયું હતું ધીસનું ધીસ, તો ધીસ આર ગ્લાસ, તો ગ્લાસીસ ડબલ એસ આવ્યું, ગ્લાસનું આ ડબલ એસ છે તો આપણે શું લગાડશું? ઈએસ, તો ગ્લાસીસ. હવે ધીસ ઇઝ અ મેંગો, તો ધીસ આર મેંગો, ઓ છે, ઓ આવ્યો અહીંયા કને, તો આપણે શું લગાડશું? ઈએસ પ્રત, એટલે મેંગોઝ. દેટ ઇઝ અ ડીશ, એસએચ છે સ્પેલિંગના અંતે, એસએચ એસએચ છે તો શું લગાડશું? ઈએસ લગાડશું. શું લગાડશું? ઈએસ. તો ડીશનું થશે ડીસીસ. બરાબર. હવે ધીસ ઇઝ અ લીફ, હવે લીફ છે તો સ્પેલિંગના અંતે એફ આવ્યો, તો એફ આવે તો એફ નીકળી જાય અને વીઈએસ પ્રત્યય લાગે, તો આપણે ધીસનું કરશું ધીસ આર લીવ્સ. શું આવશે? લીવ્સ. આપણે એફ કાઢી નાખ્યો અને વીઈએસ લગાડ્યો એટલે લીવ્સ. હવે ધેટ ઇઝ અ ચાઇલ્ડ, ચાઇલ્ડ એટલે એક બાળક. હવે અમુક અનિયમિત ક્રિયાપદો હોય છે મિત્રો, જે આપણે એના રૂપ છે એ આખા બદલી જાય છે, તો શું આવશે? ધોઝ આર ચિલ્ડ્રન. બરાબર, બે બાળકો દર્શાવો. હવે ધીસ ઇઝ અ ફિશ, તો અમુક ક્રિયાપદ છે જે એકવચનમાં પણ એ જ રહે છે અને બહુવચનમાં પણ એના એ રહે છે, જેમ કે ફિશ છે, સીપ છે, સીપ એટલે ગેટું, તો એક ગેટું હોય તો પણ એને સીપ જ કહેવાય અને બે અથવા બેથી વધુ હોય તો પણ એને સીપ જ કહેવાય. એટલે ફિશ, એક હોય તો પણ ફિશ અને બે અથવા બેથી વધુ હોય તો પણ ફિશ. તો આપણે ધીસનું કરશું ધીસ, ઇઝનું કરશું આર ને ફિશ. બરાબર. હવે ધેટ ઇઝ અ ટ્રી, તો ધેટ છે તો ધેટનું કરશું આપણે બહુવચન ધોઝ, ઇઝનું બહુવચન આર, ને ટ્રીનું શું થશે? ટી આર ડબલ ઇ એસ, ટ્રીઝ. બરાબર. હવે જો ધીસ ઇઝ એન એપલ, તો ધીસનું કરશું આપણે ટી એચ ઇ એસ ઇ, ધીસ આર એપલનું કરશું એપલ્સ. બરાબર. ને જ્યારે બહુવચન કરી ત્યારે એમાં આર્ટિકલ એ કે એન લાગે નહીં. હવે એ તો ધેટ ઇઝ અ બસ, તો ધેટનું કરશું આપણે ધોઝ આર. હવે અહીંયા કને બસ એસ છે, એસ છે તો આપણે શું લગાડશું? ઈએસ બહુવચન કરવા, તો ધોઝ આર બી યુ એસ ઈ એસ બસીસ. બરાબર. તો આ રીતે મિત્રો તમારે આ કમ્પ્લીટ એક્ટિવિટી કરવાની છે. હવે એવી રીતે જો ધેટ ઇઝ અ બલૂન, તો ધેટ, તો ધેટનું કરશું આપણે ધોઝ, ધોઝ આર બલૂન્સ. હવે ધેટ ઇઝ ટોમેટો, તો ધેટ સોરી ધીસ ઇઝ અ ટોમેટો, ધીસનું કરશું ટી એચ ઇ એસ સી, ધીસ ઇઝનું કરશું આર. ટોમેટોનો ઓ છે, ઓ છે એટલે આપણે શું લગાડશું? એ બહુવચન કરવા, ઓનું ઈએસ પ્રત્યે લગાડશું એટલે આપણે લખશું અહીંયા કને ટી ઓ એમ એ ટી ઓ ઈએસ ટોમેટોસ. એટલે ધેટ ઇઝ એન એલિફન્ટ, તો આપણે લખશું ધોઝ આર એલિફન્ટ્સ. ધેટ ઇઝ અ માઉસ, માઉસનું બહુવચન થાય માઇસ. બરાબર. તો એ યાદ રાખજો. હવે ધેટ છે તો ધેટનું લખશું આપણે ધોઝ આર એલિફન્ટ્સ. હવે ધેટ છે તો ધેટનું ધોઝ આર માઉસનું થશે માઇસ, એમ આઈ સી ઈ માઇસ. હવે ધીસ ઇઝ મેન, હવે મેન છે જો એમ એ એન, એમ એ એન છે તો એનું બહુવચન થશે એમ ઈ એન, તો ધીસ આર મેન. હવે ધેટ ઇઝ બોક્સ, તો ધોઝ આર બોક્સ, એક્સ છે, એક્સ છે તો જો એક્સ આવતું હોય તો આપણે શું લગાડશું? ઈએસ પ્રત્યે લગાડશું એટલે અહીંયા કને તમારું થઈ જશે બી ઓ એક્સ ઈ એસ બોક્સિસ. હવે તે ધીસ ઇઝ અ ફૂટ, તો ધીસ આર ફૂટનું થશે ફિટ. બરાબર. ધેટ ઇઝ કાઇટ, તો ધોઝ આર કાઇટ્સ. હવે ધીસ ઇઝ અ કેપ, તો
ધીસ આર કેપ્સ. કોઈકમાં એસ લગાડીને આ બહુવચન થશે, કોઈકમાં નિયમ ચેન્જ થશે, બરાબર. હવે જો ધેટ ઇઝ બુક, તો ધોઝ આર બુક્સ, બરાબર. હવે ધીસ ઇઝ અ પેરોટ, પેરોટ છે, તો આપણે ધીસનું લખશું ધીસ આર પેરોટ્સ. તો આ રીતે મિત્રો એક્ટિવિટી છે એ કમ્પ્લીટ કરવાની છે. એના પછી ક્વેશ્ચન નંબર 2, ચિત્રો જુઓ અને યસ અથવા નોનો ઉપયોગ કરી અને ઉત્તર લખો. હવે ચિત્ર જોવાનું છે આપણે, કે એ વસ્તુ છે, પ્રશ્ન પૂછ્યો છે, હોય તો યસ ને નથી તો નો. આર ધોઝ મેંગોઝ, આપણે પૂછ્યું છે આ મેંગો છે તો નથી, તો આપણે શું લખશું? બહુવચનમાં હું તમને કીધું હતું ને કે આપણે ધે વાપરવાનો, તો નો, ધે આર નોટ, ના તે નથી. તો શું છે? તો ધે આર શેનું ચિત્ર છે? ટોમેટોઝ, ઘણા બધા છે એટલે ટોમેટોઝ. આર ધીસ એલિફન્ટ, આ એલિફન્ટ છે? નથી, તો આપણે લખશું નો ધે આર નોટ, ના તે નથી. તો શું છે? ધે આર માઉસ, ને શું કહેશે આપણે? ઘણા બધા છે ઉંદર, તો માઇસ. હવે આર ધોઝ ક્રોસ, કાગડો છે? નો ધે આર નોટ, ના તે નથી. ધે આર શું છે? પેરોટ્સ, પોપટ છે. આર ધીસ વુમન, સ્ત્રીઓ છે? તો યસ, ધે આર છે ને વુમન, એમ ઈ એન છે એટલે સ્ત્રીઓની વાત થાય છે. પછી છે આર ધોઝ બાઇસિકલ, બાઇસિકલ છે? તો નો ધે આર નોટ, બાઇસિકલ નથી, પણ શું છે? ધે આર બસીસ, બી યુ એસ, ને બે છે એટલે ઈ એસ પ્રત્યે લાગશે. હવે આર ધીસ ફ્લાવર્સ, ફ્લાવર્સ છે? બે છે, એસ લાગ્યું છે, ફ્લાવર્સ છે, તો આપણે શું લખશું? યસ ધે આર, બરાબર. હવે આર ધોઝ ફ્લેક્સ, એસ છે તો બે છે, તો યસ ધે આર, બરાબર. હવે જો આર ધીસ બનાનાસ, કેળા છે? ના, તો આપણે કહીશું નો, નથી. નો ધે આર નોટ, ના તે નથી. તો શું છે? તો ધે આર એપલ્સ, બરાબર. હવે આર ધોઝ લીવ્સ, લીવ્સ આપ્યું છે, જો વી ઈ એસ લીવ્સ, તો પાંદડાઓ છે, તો છે જ, બે થી વધુ છે, તો આપણે લખશું યસ ધે આર, હા તે છે, બરાબર. એના પછી જુઓ આર ધીસ બલૂન, બલૂન છે? નથી, તો નો ધે આર નોટ, ના તે નથી. તો શું છે? તો ધે આર શું છે? બોલ્સ, બરાબર. તો આ રીતે મિત્રો પછીનું છે, જો સ્ટાર છે તો ના, તો શું છે? કાઇટ, પતંગ છે, બરાબર. તો આપણે લખશું આર ધો સ્ટાર, તો નો ધે આર નોટ, ધે આર કાઇટ. પછી આર ધીસ ટ્રીઝ, ટ્રીઝ ઝાડ છે? તો યસ, શું આવશે? ધે આર, એ રીતે કપ, કપ છે, તો નો, શું છે? ગ્લાસ, બરાબર, ગ્લાસીસ. બોક્સીસ છે? તો યસ. અને અહીંયા કરે સનફ્લાવર છે? તો નો, રોઝીસ, બરાબર. હવે ડોંકી છે, ગધેડો છે? તો ના, શું છે? હોર્સ, ઘોડો છે એટલે હોર્સીસ. અને બોટ, બોટ છે? તો યસ, બોટ્સ છે, બરાબર. તો આ રીતે પછીની એક્ટિવિટી છે, આટલા જે છે 10 થી 16, એ તમારે જાતે કરવાનો પ્રયત્ન કરવાનો છે. થેન્ક યુ.